हेलो फ्रेंड्स, तो मित्रों आज आप वीडियो में स्टैंडर्ड 7 गुजरात मीडियम सब्जेक्ट कम्प्यूटर परिचय सेमेस्टर 2 तेमा लेसन नंबर 6 एमएस एक्सेल एले कि माइक्रोसॉफ्ट एक्सेल वर्कशीट में एडिटिंग करिए तेना विषे बात करीशुं। मैं वर्कशीट में जे भूलो करी छे ते हवे हूँ एडिटिंग करीने आ वर्कशीट तैयार करूँ छूँ। एडिटिंग एटले सुधारो वधारो। पहला मारो डेटा खोटो हतो, जेम के तमे जोई शको छो 10 + 20 अने 30। मैं एक्सेल में थोड़ा फेरफार कर्या, 10 पछी यहाँ स्टार एटले के मल्टीप्लाय अने यहाँ कोई रकम लखेली छे 20, तो 10 × 20 एटले जवाब तमने मळशे 200। ख्याल आवी गयो? एक्सेल घणी शक्तिशाळी एडिटिंग करवानी सुविधाओं प्रदान करे छे। तेने एडिटिंग सुविधाओनो उपयोग करीने तमे वर्कशीटमां फेरफार करी शको छो, कलर छे तमे चेन्ज करी शको छो, वर्कशीटनुं जे माळखुं छे ए पण तमे बदलावी शको छो। एक्सेलनी मोटाभागनी सामान्य एडिटिंग सुविधाओ आ प्रकरणमां वर्णवेल छे, तो आपणे एक पछी एक बधी ज प्रक्रियाओ जे छे ए जोईशुं। वर्कशीट खोलवी, कई रीते तमे वर्कशीट जे ओपन करी शको, तो सौ प्रथम तमारे मेनूबार परना फाइल मेनूमां क्लिक करवानुं रहेशे। त्यार पछी तेमां न्यू, ओपन, सेव एवा घणा बधा ऑप्शन हशे, जेमांथी तमारे ओपन जे ऑप्शन छे तेना पर क्लिक करवानुं रहेशे। त्यार पछी कम्प्यूटरना विकल्प पर क्लिक करो, એટલે કે તમારે જે ફાઇલ છે ઓપન કરવી છે તેમાં બ્રાઉઝ બટન પર ક્લિક કરો। જેથી આ રીતે તમને ડાયલોગ બોક્સ છે એ સ્ક્રીન પર ઓપન થયેલું જોવા મળશે, જેમાં બ્રાઉઝ બટન પર તમારે ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી જે ફાઇલ ખોલવાની છે તેને પસંદ કરો, એટલે તેના પર ક્લિક કરો। ક્લિક કર્યા પછી અહીં ઓપન એક ઓપ્શન આપેલો છે જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી ફાઇલ ખુલી જશે અને વર્કશીટ એક્સેલ વિન્ડોઝમાં દેખાશે। તો શું કર્યું, સૌ પ્રથમ આપણે ફાઇલ મેનુમાં ગયા, તેમાં ઓપન બટનમાં ક્લિક કર્યું, બરાબર। ત્યાર પછી કમ્પ્યુટરના વિકલ્પ પર ક્લિક કર્યું અને એમાં બ્રાઉઝ બટન પર ક્લિક કરો। અહીં કમ્પ્યુટર, માય કમ્પ્યુટર એવો ઓપ્શન આપેલો હશે, બરાબર। તેમાં સી, ડી અને ઈ કોઈ પણ ડ્રાઈવ કે જેમાં તમે ફાઇલ રાખેલી હોય એ ડ્રાઈવ પર ક્લિક કરવાનું, જેમ કે ડી ડ્રાઈવમાં તમે ફાઇલ સેવ કરી હોય તો ડી ડ્રાઈવમાં ક્લિક કરતાં બધી જ ફાઇલો તમને સ્ક્રીન પર જોવા મળશે, જેની અંદર ફોલ્ડર હોય તો એની અંદર પણ ક્લિક કરવાનું તમારે, અને તેમાં તમારી જે ફાઇલ હોય એના પર ક્લિક કરી નીચે ઓપન બટન પર ક્લિક કરવાથી તે ફાઇલ સ્ક્રીન પર જોવા મળશે। સિલેક્ટિંગ અ સેલ, સેલ પસંદ કરી રહ્યા છીએ, કઈ રીતે? સેલ પોઇન્ટરને તે સેલમાં ખસેડીને સેલ પસંદ કરી શકાય છે, એટલે તમારું જે માઉસ પોઇન્ટર હોય એને ઈચ્છિત સેલ પર ક્લિક કરવાથી તે સેલ આ રીતે સિલેક્ટ થઈ જતું હોય છે। પસંદ થયેલ સેલમાં ક્લિક કરો, ત્યાર પછી કીબોર્ડથી એરો કીનો ઉપયોગ કરીને સેલ પોઇન્ટરને સેલ પર લઈ જાઓ, બરાબર। એરો કી તમે લેફ્ટ, રાઇટ, અપ, ડાઉન એ ચારેય એરોનો ઉપયોગ કરી શકો છો। સંદર્ભ ક્ષેત્રમાં સેલ એડ્રેસ દાખલ કરો અને એન્ટર કી દબાવો, બરાબર। આ રીતે જ્યારે તમે કોઈ સેલ પસંદ કરો છો ત્યારે જાડી ફ્રેમ નીચે બતાવેલ સેલની આસપાસ રૂપરેખા બનાવે છે। તમે કોઈ સેલ પર કાર્ય કરતા હો તો એ સેલની ચારે બાજુ આ રીતે બોર્ડર છે ડાર્ક થયેલી જોવા મળશે, એટલે કે એ સેલ અત્યારે સિલેક્ટ થયેલું હોય છે। અહીં બોર્ડર આપેલી છે અને નીચે હેન્ડલ આપેલું છે, બરાબર। હવે
आ हेन्डल है एनो उपयोग आपणे करवानो छे। तो सौ प्रथम एक सरखा सेलना जूथ ने रेन्ज कहेवामां आवे छे। सेलनी श्रेणी ने पसंद करवा माटे नीचेना पगला भरो। सौ प्रथम श्रेणीना प्रथम सेल पर माउस क्लिक करो। એટલે આ રીતે આપણે ક્લિક કર્યું પ્રથમ સેલને, શ્રેણીના તમામ સેલ પર માઉસને છેલ્લા સેલમાં ખેંચો। એટલે આ જે હેન્ડલ છે એના દ્વારા તમારે છેલ્લા એટલે આઠ નંબર સુધી તમારે કરવું હોય તો માઉસનું લેફ્ટ બટન દબાવી અને તેને ડ્રેગ કરવાનું રહેશે। શ્રેણીના છેલ્લા સેલ પર માઉસ બટન છોડો। માઉસ બટન પકડી રાખ્યા પછી આઠ નંબર સુધી ડ્રેગ કરો, બરાબર। ત્યાર પછી માઉસનું બટન છે તમારે છોડી દેવાનું છે। આ પ્રક્રિયા શ્રેણી પસંદ કરશે, જેના શું થશે, શ્રેણી એક બનશે। એ તમે આ રીતે પણ બે કોલમ પણ સિલેક્ટ કરી શકો, બેથી વધારે, બરાબર। એ માટે તમારે શું કરવાનું, જે છેલ્લું કોલમ હોય ત્યાં આ રીતે ડ્રેગ કરવું પડે, બરાબર। પસંદ કરેલી શ્રેણી અહીં આકૃતિમાં બતાવવામાં આવી છે, જે તમે જોઈ શકો છો। આગળ એડિટિંગ ધ કન્ટેન્ટ ઓફ અ સેલ, સેલમાં કન્ટેન્ટ એડિટિંગ કરવા, સેલમાં તમે જે કંઈ ટાઈપ કર્યું છે હવે એને સુધારવું છે તો શું કરવાનું। સેલની કન્ટેન્ટને એડિટિંગ કરવા માટે તમારે પ્રથમ સેલને પસંદ કરવું પડે અને એ માટે તમારે ડબલ ક્લિક કરવું પડે, બરાબર। અથવા તો F2 બટન પર ક્લિક કરવાથી પણ તમે એડિટિંગ કરી શકો છો। ક્યાં તો એરો કીનો ઉપયોગ કરો અથવા તો ફક્ત પસંદ કરવાના સેલમાં ક્લિક કરો। જ્યારે કોઈ સેલ પસંદ કરવામાં આવે છે ત્યારે તેની ફોર્મ્યુલા કન્ટેન્ટ ફોર્મ્યુલા બારમાં દેખાશે, એ તમને ખ્યાલ જ છે, આગળનો પ્રક્રમ આપણે શીખી ગયા। હવે સેલ કન્ટેન્ટને ક્યાં તો ફોર્મ્યુલા બારમાં અથવા તો સેલમાં જ સુધારી શકાય છે। ફોર્મ્યુલા બારમાંથી પણ તમે એડિટિંગ કરી શકો છો અથવા તો જે સેલમાં તમે કાર્ય કરતા હો એ સેલમાંથી પણ તમે એડિટિંગ કરી શકો છો। અને ત્રીજી રીત F2 બટન દ્વારા પણ તમે એડિટ કરી શકો। તમે હરોળ એટલે કે રો અને કોલમ પણ પસંદ કરી શકો છો। સંપૂર્ણ હરોળ પસંદ કરવા માટે માઉસ ખસેડો, હરોળ નંબર પર નિર્દેશક કાળા એરોમાં બદલાશે, એકવાર ક્લિક કરવાથી સંપૂર્ણ હરોળ છે બદલાઈ જશે। એ માટે આખી કોલમ કે આખી રો સિલેક્ટ કરવા માટે, કોલમ સિલેક્ટ કરવી હોય તો અહીં તમને આ રીતે એરો જોવા મળશે, જેના પર ક્લિક કરશો એટલે આખી જે કોલમ છે એ તમારી સિલેક્ટ થઈ જશે અને એમાં જે કંઈ તમે ચેન્જીસ કરવા માગતા હો તો એ બધું થઈ શકશે ફોર્મેટ સેલ્સ દ્વારા। અહીં ક્લિક કરવાનું રાઇટ બટન, બરાબર, એટલે ફોર્મેટ સેલ્સ આવશે, એના દ્વારા તમે સેલની જે આખી રેન્જ છે એને તમે એડિટિંગ કરી શકો છો। ત્યાર પછી એડિટિંગ ડેટા ઇન અ ફોર્મ્યુલા બાર, ફોર્મ્યુલા બારમાં ક્લિક કરો અને કન્ટેન્ટમાં ફેરફાર કરવા માટે એરો ડેલ એટલે કે ડિલીટ અને બેકસ્પેસ કી એનો ઉપયોગ કરી શકો છો, અંતે એન્ટર કી દબાવો। એડિટિંગ ડેટા ઇન અ સેલ, સેલમાં ડેટા એડિટિંગ કરવો છે તમારે તો એ માટે સેલની અંદરની માહિતીને એડિટિંગ કરવા માટે સેલમાં માઉસને બે વાર ક્લિક કરો છો, એમાં ફેરફાર કરવો છે તેમાં। હવે કીના એરો ડેલ અને બેકસ્પેસ કી નો ઉપયોગ કરીને કન્ટેન્ટમાં ફેરફાર કરો અને અંતે એન્ટર કી દબાવો। કોપીંગ કન્ટેન્ટ ઓફ અ સેલ, સેલનું જે લખાણ છે એને તમારે કોપી કરવું છે તો શું કરવાનું, સૌ પ્રથમ આને સિલેક્ટ કરવાનું અને કંટ્રોલ સી એટલે કે કોપી, અને જ્યાં તમારે કોપી કરવું છે એ સેલમાં તમારે ક્લિક કરવાનું અને કંટ્રોલ વી, ખ્યાલ આવી ગયો। સેલોની સેલ અથવા શ્રેણી પસંદ કરો જેની તમારે નકલ કરવાની છે। પસંદ કરેલ શ્રેણીની બોર્ડર પર માઉસ પોઈન્ટર મૂકો, કંટ્રોલ કીને પકડી રાખો અને માઉસને ઇચ્છિત સ્થાન પર ખેંચો। માઉસ બટન અને કંટ્રોલ કી અને બંને ઇચ્છિત સ્થાન પર છોડો। કીઓ મુક્ત કરવા પર પસંદ કરેલા સેલની માહિતીને ઇચ્છિત સ્થાન પર કોપી કરવામાં આવશે, જે હમણાં આપણે વાત કરી તે। હવે મૂવિંગ કરવું છે તો શું કરવાનું, પહેલાં તો જે વસ્તુને તમારે મૂવ કરવી છે તો અહીં તમારે કંટ્રોલ એક્સ છે દબાવવાનું અથવા તો કટ તમે કરી શકો। જે જગ્યાએ તમારે મૂકવું હોય ત્યાં માઉસ પોઈન્ટર લઈ જાઓ, ત્યાં ક્લિક કરી અને કંટ્રોલ વી તમારે પેસ્ટ કરવાનું રહેશે, ખ્યાલ આવી ગયો। ત્યાર પછી ડિલીટ કરવું છે તો એ સેલને પહેલાં સિલેક્ટ કરો અને ડિલીટ કી દબાવો એટલે ડિલીટ થઈ જશે।
તમારે રો છે એ ડિલીટ કરવી છે તો શું કરવાનું? ડિલીટિંગ રો ફ્રોમ અ વર્કશીટ, તો હોમ ટેબ પર સૌપ્રથમ ક્લિક કરો, ત્યાર પછી સેલ ગ્રુપમાંથી ડિલીટ ગ્રુપ છે એ તમારે પસંદ કરવાનું રહેશે, જેની અંદર તમને પૂછશે કે ડિલીટ કોલમ કે ડિલીટ ડ્રો. જો તમારે રો છે ડિલીટ કરવી હોય તો ડિલીટ ડ્રો બટન પર ક્લિક કરવાનું, કોલમ કરવી હોય તો ડિલીટ કોલમ, બરાબર, અને સેલ કરવું હોય તો ડિલીટ સેલ. ખ્યાલ આવી ગયો? ચલો, ડિલીટ કોલમ ફ્રોમ ધ વર્કશીટ. વર્કશીટમાં તમારે કોલમ ડિલીટ કરવી હોય તો હમણાં આપણે વાત કરી તો કોલમને પહેલાં સિલેક્ટ કરવાની, ત્યાર પછી ડિલીટ કોલમ બટન પર ક્લિક કરવાનું રહેશે. એ રીતે જો તમારે શીટ છે આખી એ ડિલીટ કરવી હોય તો ડિલીટ શીટ પર ક્લિક કરવાનું, એટલે વર્કશીટ છે તમારી ડિલીટ થઈ જશે. હવે એ રીતે તમે ઇન્સર્ટ કરવા માગો છો તો ઇન્સર્ટિંગ અ ન્યૂ રો ઇન ધ વર્કશીટ. વર્કશીટમાં કોઈ નવી રો છે તમારે એડ કરવી છે તો સૌપ્રથમ હોમ ટેબ પર ક્લિક કરો, ત્યાર પછી સેલના જૂથમાં ઇન્સર્ટ ડ્રોપ ડાઉન બટન પર ક્લિક કરો, જેમાં તમને પૂછશે ઇન્સર્ટ શીટ રો કોલમ શીટ અને સેલ્સ, બરાબર. એટલે તમે સેલ પણ ઇન્સર્ટ કરી શકો છો, રો પણ ઇન્સર્ટ કરી શકો છો, કોલમ પણ ઇન્સર્ટ કરી શકો છો, અને કોઈ વર્કશીટ પણ તમે ઇન્સર્ટ કરી શકો છો, બરાબર. જો તમારે રો ઇન્સર્ટ કરવી હોય તો એ માટે તમારે પહેલાં તો રો છે એ સિલેક્ટ કરવી પડે, બરાબર. માની લો કે તમે ઉપર એક રો એડ કરવા માગો છો તો એની નીચેની જે રો એને તમારે સિલેક્ટ કરવી પડે, બરાબર. હવે ઇન્સર્ટ રો પર ક્લિક કરશો એટલે સિલેક્ટ થયેલી છે એની ઉપર એક નવી રો આવી જશે. ખ્યાલ આવ્યો? એટલે તમારે કોલમ એડ કરવી છે તો શું કરવાનું? કોલમ સિલેક્ટ કરવાની, જેમ કે એ નામની અથવા તો બી નામની એવી બે કોલમ આપેલી છે. હવે એની આગળ તમે નવી કોઈ કોલમ એડ કરવા માગો છો તો સૌપ્રથમ શું કરવાનું? તમારે એ કોલમ છે એને સિલેક્ટ કરવાની, ત્યાર પછી રાઇટ બટન પર ક્લિક કરશો એટલે તમને ઇન્સર્ટ કોલમ શીટ એવો ઓપ્શન આવશે, બરાબર. એના પર ક્લિક કરવાનું એટલે જે તમે કોલમ સિલેક્ટ કરેલી છે એની આગળ એક નવી કોલમ આવી જશે. ખ્યાલ આવી ગયો? કોલમનો ઉપયોગ કરીને નવી કોલમ અથવા નવી રો દાખલ કરો, સેલ પસંદ કરો અને તેનું જમણું બટન ક્લિક કરો, ઇન્સર્ટ કરો અને ઇન્સર્ટ વિકલ્પ પસંદ કરો અને સંપૂર્ણ રો અથવા કોલમ તમે પસંદ કરી શકો છો. અન્ડુ ધ ચેન્જીસ. છેલ્લા આદેશની અસરને રદ કરવા માટે તમે ક્વિક એક્સેસ ટૂલબાર પરથી અન્ડુ ચિહ્ન પર ક્લિક કરો, જેના માટે શોર્ટકટ કી કંટ્રોલ ઝેડ અને રીડુ માટેની કંટ્રોલ પ્લસ વાય. પૂર્વવત આદેશને રદ કરવા માટે ક્વિક એક્સેસ ટૂલબાર પર હાજર રીડો આઇકોન પર ક્લિક કરો. હવે તમારે વર્કશીટ કોઈ એડ કર્યું છે તો શું કરવાનું? ઇન્સર્ટ તેમાં પ્લસ વાળું બટન હશે એના પર તમે ક્લિક કરો આ રીતે, એટલે નવી અહીં શીટ છે એ થઈ જશે. હવે તેના પર રાઇટ ક્લિક કરશો એટલે રીનેમ એવો બટન આવશે, એના પર ક્લિક કરશો એટલે એ ફાઇલનું નામ તમારે શું રાખવું છે એ પણ તમે રાખી શકો છો, બરાબર. મૂવ અથવા કોપી પણ તમે કરી શકો છો, તેને પ્રોટેક્શન આપવા માટે પાસવર્ડ પણ તમે રાખી શકો છો, એનો કલર પણ ચેન્જ કરી શકો છો, હાઇટ પણ કરી શકો છો, બરાબર. ત્યાર પછી ખરા ખોટા એમાં પહેલું છે, અસ્તિત્વમાં રહેલી વર્ષીને ખોલવા તમારે ફાઇલ મેનુમાંથી ઓપન પસંદ ક્લિક કરવાની જરૂર છે. તો આ વિધાન કેવું છે? સાચું. ત્યાર પછી સેલના ફોર્મ્યુલા બારમાં એડિટિંગ કરી શકાય છે. તો આ વિધાન કેવું છે? સાચું. ત્યાર પછી કોઈ એક સેલ પસંદ કરવા તમારે તેના પર માઉસને ડબલ ક્લિક કરવું પડે. તો આ વિધાન કેવું જ ખોટું, માત્ર એક જ વાર ક્લિક કરવું પડે. છેલ્લી ઘટનાની અસરને રદ કરવા તમારે એડિટિંગ વિકલ્પ પસંદ કરવાની જરૂર છે. તો આ વિધાન કેવું છે?
खोट साचू बराबर। नीचे खाली जगह पूरो सेल में सेल नी कंटेंट एडिटिंग करवा माटे तमारे से सेल पर ना माउस पर खाली जगह करवो पड़े। तो शू डबल क्लिकिंग, डबल क्लिक करवा दी ते सेल नू जे कंटेंट छे एमां तमे फेरफार करी शको छो। छेली घटनानी असर रद्द करवा माटे तमारे खाली जगह पसंद करवो पड़े तो अंडू। नवी रो दाखल करवा माटे तमारे इन्सर्ट टेब मांथी खाली जगह पसंद करवो पड़े तो इन्सर्ट शीट रो। त्यार पछी वर्षने खाली जग्या अने खाली जग्यामांथी बदली शकाय तो मूव अने रीनेम बराबर। त्यार पछी तमे सेल पसंद करवा माटे शुं करशो तो तेना पर ते सेल उपर माउस वडे डबल क्लिक करीशुं। पछी तमे त्रीजी कॉलमने काढवा माटे कई कॉलम पसंद करशो तो त्रीजी कॉलम, कारण के डिलीट करवी होय तेना माटे तमारे एज रो ने सिलेक्ट करवी पड़े अथवा एज कॉलम ने। तमे पांचमी कॉलम ने सामेल करवा माटे कई कॉलम पसंद करशो तो छठी कॉलम, कारण के आपणे एड करी त्यारे एनी पहेला होय ने एनी पछीनी कॉलम तमारे सिलेक्ट करवी पड़े। एटले अहीं छठी कॉलमने पसंद करीशुं तो पांचमी कॉलम अहीं एड थशे। नेक्स्ट वर्कशीट में सेटिंग वक्त प्रथम कामगिरी शू कर तो आप एडिटिंग कही सकी बराबर, कारण के एडिट विकल्प तमारे सौ प्रथम जाव पड़े। त्यार पछी तमे न्यूनतम क्लिक में A1 B1 C1 D1 E1 सेल ने केवी रीते पसंद करशो तो ए माटे A1 is to E1 आ छे शॉर्टकट। तमे सेल में सेल नी माहिती ने केवी रीते एडिटिंग करी शको छो तो सौ प्रथम तमारे सिलेक्ट करवू पड़े ने त्यार पछी एडिट विकल्प तमारे पसंद करवो पड़े। एडिट विकल्प क्लिक करशो एटले तमने घणु बधु पूछशे એમાં જે તમે એડિટ કરવા માગતા હો તે તમે કરી શકો, એ માટે સૌ પ્રથમ તમારે એને સિલેક્ટ કરવું પડે। તમે વર્કશીટમાં ચોથી પાંચમી અને છઠ્ઠી કોલમ કેવી રીતે ડિલીટ કરશો તો એને સિલેક્ટ કરીને ડિલીટ બટન પર ક્લિક કરવાથી। ત્યાર પછી અભ્યાસ એક પછી એક B1 C4 D2 અને E6 સેલ કરવાનું છે, સેલ ક્લિક કરવાનું છે તો શું કરશો તમે માઉસ બટન દ્વારા એના પર ક્લિક કરીને એક પછી એક A2 B3 C5 અને D4 સેલમાં ડબલ ક્લિક કરવાનું છે। ડબલ ક્લિક કરવાથી તેમાં કર્સર દેખાશે જેથી તમે ત્યાં લખાણ ટાઈપ કરી શકો છો। શિફ્ટ કી દબાવતા A2 B3 C4 D2 સેલને ક્લિક કરવાનું છે તો શિફ્ટ કી અને A2 ક્લિક કરવાથી બધા સેલ છે એ સિલેક્ટ થઈ જશે। ત્યાર પછી કંટ્રોલ કી દબાવતા સેલ A3 B5 C4 અને D2 સેલને ક્લિક કરવાનું છે તો કંટ્રોલ કી દબાવતા તે બધા સેલ સિલેક્ટ થશે તથા તેની કોપી પણ થઈ જશે બરાબર, અને અહીં માત્ર સિલેક્ટ થશે શિફ્ટ કીથી। શ્રેણી J2 થી J12 પસંદ કર્યા પછી J8ને ક્લિક કરીને તો J2 થી J12 સુધી આપોઆપ J3 J5 J4 J5 J6 J7 J8 J9 J10 J11 J12 ટાઈપ થઈ જશે બરાબર। એટલે J2ની અંદર જે લખાણ હશે એ બધા જ ખાનામાં આપોઆપ આવી જશે। હવે સેલ J8ને ક્લિક કરીને અને તેને ખૂણાથી ખેંચીને J8ને ક્લિક કરીને ખૂણાથી ખેંચીને નીચેની બાજુ માઉસ ડ્રેગ કરતાં આપોઆપ તે સેલનું લખાણ બધા સેલમાં ટાઈપ થઈ જશે અથવા તો તેની બાજુમાં ફિલ સિરીઝ નામનો એક ઓપ્શન આવે એના પર ક્લિક કરશો એટલે એના પછીનો ક્રમ છે આપોઆપ આવી જશે। જેમ કે 2 હોય તો 3 4 5 એ રીતે, અને માત્ર કોપી સેલ બટન પર ક્લિક કરો તો 2 2 2 એટલે J8માં જે લખેલું હોય એ બધું જ આવી જાય। જો ત્યાર પછી નીચેનું વર્ષિત ધ્યાનમાં લો E2 સેલમાં નીચેના સૂત્રો દાખલ કરવામાં આવે તો શું જવાબ E2 સેલમાં પ્રદર્શિત થશે। સૌ પ્રથમ તમને આ રીતે A2 B2 C2 અને D2 એ બધામાં સંખ્યા આપેલી છે 10 20 30 40। હવે E1 સેલમાં મારે બધા ફોર્મ્યુલા એડ કરવાના છે, જેમ કે સૌ પ્રથમ સમ A2 C2 અને D2
A2, C2 અને D2. હવે આ બધાનો સમ મારે કરવો છે. તો 40, 30, 70, 70 ને 10, 80 આવી જશે. ત્યાર પછી સમ A2 થી D2 સુધીનું, A2 થી D2, 40 ને 30, 70 ને 20, 90 ને 10, 100 આવી જશે. ત્યાર પછી સમ A2 થી C2 અને B2 D2. તો આ બંનેમાં કોમન શું આવે છે? જેમ કે આપણે જોઈએ, A2 તો આમાં નથી આવતું, એટલે B2 છે એ આમાં આવશે. બંનેમાં આવતા હોય એટલે C2 અને D2. તો આ ત્રણનો જ ટોટલ આવશે. 40 ને 30 70, 70 ને 20 90 અહીં તમને સ્ક્રીન પર જોવા મળશે. ત્યાર પછી ઇક્વલ ટુ કરી A2 પ્લસ B2 મલ્ટીપ્લાય C2. તો સૌપ્રથમ મલ્ટીપ્લાય થશે એટલે B2 ને C2, B2 અને C2 એ બંનેનો મલ્ટીપ્લાય 30 × 20, અને એનો જે જવાબ આવે એમાં A2નો જે રકમ છે એ પ્લસ થશે, એટલે 3 × 2 6, એટલે 600 પ્લસ 10, એટલે 610 આવશે. અહીં 70 નહીં આવે પણ કેટલા, 610. ત્યાર પછી A2 પ્લસ B2, હવે A2 ને B2 બેનો સરવાળો, પછી આવશે C2ની વારી, એટલે 20 ને 10 30, 30 એને ગુણ્યા 30 કરીએ આપણે 3 × 3 9, એટલે શું જવાબ આવશે, 900. ત્યાર પછી A2 અને B2 ને C2 નો મલ્ટીપ્લાય, તો હમણાં જ આપણે કર્યું હતું, 20 × 30, એટલે 600 અને એમાં 10 નાખો એટલે શું આવશે, 610. ત્યાર પછી એવરેજ લેવાની મારે A2 થી D2 સુધી. તો એવરેજ એટલે આ બધાનો સરવાળો, 40 વત્તા 30 વત્તા 20 વત્તા 10, કેટલી સંખ્યા છે, 4. 40 ને 30 70 ને 20 90 ને 10 100, 100 ભાગ્યા 4 કરીશ એટલે શું જવાબ આવશે, 25, એટલે અહીં જવાબ આવશે 25. પછી A2 થી D2 સુધી મિનિમમ એટલે નાનામાં નાનું, તો 10 ખબર છે આપણને. મેક્સિમમ MAX A2 થી D2 લઈને સૌથી મોટા મોટો નંબર કયો છે, 40, એટલે જવાબ આવશે અહીં 40. ખ્યાલ આવી ગયો? તો મિત્રો, અહીં આપણે લેસન નંબર 6 અને એ સાથે કમ્પ્યુટર સેમેસ્ટર 2 એ પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.